મોર્નિંગ, વેલકમ ઓર વેલકમ બેક ટુ ધ ચેનલ. આઈ હોપ તમે બધા એકદમ ફર્સ્ટ ક્લાસ હશો. હું એકદમ ફર્સ્ટ ક્લાસ છું. વાગ્યા છે અત્યારે 9:45 અને હું નહીં ધોઈને તૈયાર થઈને એકદમ રેડી છું જવા માટે ઓર્ડરમાં. એકચ્યુઅલી ગટો ક્યારનો પહોંચી ગયો, ગટો 8 વાગ્યાનો આવ્યો હતો. મતલબ કેમેરાની બેગ નહીં, હું ઊંઘતો હતો ને એની બાજુમાં હતી, તો એ આવ્યો ત્યારે મારી આંખ ખુલી ગઈ હતી. એટલે એ 8 વાગ્યાનો મતલબ 8:15 ત્યાં પહોંચી ગયો છે અને હું હવે જઉં છું. નહીં ધોઈને એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયો. વિડીયો અપલોડ કરી દીધો છે, કેમ કે પછી ત્યાં જવું તો નેટવર્ક વેટવર્ક મળે નહીં અને લગભગ 7-1 GB નો વિડીયો છે, તો પછી વાઈફાઈથી જ અપલોડ કરવો પડે. એ માટે થઈને હું ઘરે રહ્યો હતો અને ગટો વહેલો પહોંચી ગયો છે. ફોટા જ પાડવાના છે, વિડીયો નથી, ખાલી ફોટા છે. એટલે આ તો જઉં છું ત્યાં. કદાચ ગટાને રેસ્ટ કરવો હોય તો હું ફોટા પાડું અને મારે રેસ્ટ કરવો હોય તો ગટો ફોટો પાડે, એ રીતે. તો હવે નીકળીએ. પહેલાં જવું છે પેટ્રોલ પંપે, પેટ્રોલ પુરાવા. પહોંચી જશે, જોઈએ હેડો ને શું થાય. બાઇક લઈને જ જવું છે એટલે પહોંચી જઈએ. અને પવન, ઠંડી એટલી ભયાનક છે, મેં કહ્યું બપોરે ગરમી લાગવી એટલે કે પણ અત્યારે જેકેટ પહેરવું પડશે. અને આની અંદર બધું મૂકી દીધું છે. આ મને MX ટકાટક પરથી આ મળી હતી. આ બેગ મતલબ આખું બહુ મોટું પેકેજ આવી હતી, એની અંદર આ બેગ બી હતી. તો આની અંદર અત્યારે બેટરી ને ગટો જે ચાર્જર ને બધું ઘરે રાખી ગયો હતો એ બધું લઈ લીધું છે. હવે નીકળીએ, પેટ્રોલ પુરાવીએ અને પહોંચીએ. ચાલો ખડા ફૂટા ફૂટા પાડી લીધા. ઓ કેવા પાડ્યા? મસ્ત. હે મસ્ત. આ કમલા નિવાસ નો પાડ્યો. એટલે એ કોણ છે? કમલા બેન કોણ છે? આઈ થિંક જે ક્લાયન્ટ છે એમના મમ્મી છે. એમનું નામ છે કદાચ. શું વાત છે! આ મજામાં? એકદમ મજામાં. સાઈડ ઓફ એને કે અવાજ તો કરો. કઈ બોલજે હેડજે. લે હેડજે, અવાજ કરજે. ક્યાંથી આવ્યા? વાત કરજે. ભૂખ લાગી છે ને. ભૂખનું તો બકા એવું છે ને, ઘેર જઈને ખાઈ લેવાનું. હા એ તો એવું જ છે, પૂરીની શોર્ટેજ છે અહીંયા. અને શોર્ટેજ હોય કે ના હોય આપણને તો ઘેર જ ખાવા. ઓર્ડર હોય કે ના હોય આપણને ઘેર જ ખાવા. હું ચાલુ ઓર્ડરમાંથી પાછો આવ્યો, કેમ કે મારા 2-3 કામ કરવાના હતા જે કાલે કરવાના હતા એ ભૂલી ગયો હતો. મતલબ એક લાઇટની એસેસરી લાવવાની હતી, એક પ્લગ લાવવાનો હતો અને અત્યારે આ સામાન ગાડીમાં મૂકવાનો હતો અને ગાડી થઈ છે ગંદી, તો ગાડીને અત્યારે સાફ બી કરવાની છે. ગાડીને બહારથી તો ઉપરથી ગમે તેમ સાફ કરી દીધી, કેમ કે ટાઈમ બી નહીં અને થાકી બી જવાય છે. હવે ગાડીને અંદરથી સાફ કરું છું ઇન્ટિરિયર, કેમ કે મેં છે ને અહીંયા બધે પેલી શું કહેવાય આની શબ્દ નહીં મળે મનાવવાનો છે ને બે શું કહેવાય પેલું આને પેલું લગાવવાનું નહીં આવતું જેનાથી શાઇનિંગ પોલીસ. હા મેં જાતે પોલીસ મારેલી હતી અને પોલીસ મારીને પછી ડસ્ટ ને એ બધું ઉડ્યું હતું ને, તો અહીંયા બધું આવું 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 થઈ ગયું હતું. જો આવું એટલે ખરાબ થઈ ગયું છે. તો આખી ગાડી હું ફટાફટ પતાવી દઉં, કેમ કે હતું એવું કે હું ત્યાં બેસી રહેત ને ગટા જોડે તો પછી લોચો પડત, કેમ કે સાંજે બી આપણે કામ છે. શું કામ છે એ સાંજે હવે કરીશું ત્યારે બતાવીશું. એટલે અહીંના આવા જે નાના મોટા કામ છે એ ફટાફટ હું પતાવી દઉં, ગટો ત્યાં એનું પતાવવા. તો ગાડી મસ્ત ચકાચક સાફ કરી નાખી છે, જોઈ લો તમે. ગાડીને મારું ઉપરથી સાફ કરી હતી પણ આખી આખી અંદર બહાર ને બધી બાજુ મસ્ત સાફ કરી દીધી. હવે સાફ કરીશ ને એટલે પાછું હું 2-3 દિવસ તો એને ચોખ્ખી ચોખ્ખી જ રાખીશ, કંઈ પાકી ધૂળવાળી થઈ જશે. જોઈ લો છે ને ચારે બાજુથી ચકચકાતી એકદમ. તો પછી હવે તમારામાંથી ઘણા બધા કહેશે કે આના કરતાં બહાર ધૂળાઈ દીધી હોય, જાતે ધોવાની મજા આવે. આજના ઓર્ડરમાંથી હું ને ગટો બંને પાછા આવી ગયા. હું થોડોક વહેલો પાછો આવ્યો હતો, કેમ કે અહીંયા સોસાયટીમાં બી મારે થોડું ઘણું કામ હતું અને ગટો જસ્ટ આવ્યો છે અને બેગ ને એ બધું આપી ગયો હતો. બધું જ પાછું ચાર્જિંગ પર મૂકવાનું છે, તો એના માટે હું મોટું સ્વિચબોર્ડ અહીંયા ઉપર લેવાયો છું. મારે શોધવું પડશે અને બધું ચાર્જિંગમાં મૂકી દીધા પછી જવું છે વસ્ત્રાપુર. વસ્ત્રાપુર કેમ જવું છે જતા જતા કહું તમને. આમ જુઓ ખરા કેટલા બધા વાયરો, કેટલા બધા તાર ચાર્જિંગમાં તો જોવા બધી વસ્તુ મૂકી, સ્ટીલ હજુ અહીંયા બીજું બધું બાકી છે ચાર્જિંગમાં મૂકવાનું. તો અમે લોકો વસ્ત્રાપુર આવી ગયા છીએ અને જે એક્ટિવા બંબ બમાઈને આવ્યો છું, કેમ કે આપણે જે શોપ ઉપર પહેલાં આવેલા હતા ને કેમેરાનો લેન્સ લેવાની માટે, એમણે કીધું ભાઈ જલ્દી આવો જલ્દી આવો. તો ઘટા આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ? કેમેરો લેવા.
કેમેરો લેવા અહીં અહીં કેમેરો યે ગાઈસ કેમેરો સોની નો કેમેરો સોની A7R વાળો કેમેરો સોની A7R3 કે કેમેરો લેવા તો ફટાફટ જઈએ ને કે પેલા બંધ કરી નાહી જશે ને તો પાછો કાલે ઓર્ડર છે બૂમ અમારી પડી જશે ફટાફટ જઈએ શૂટ ફોટો ગુડ્સ માં અને એમના જોડેથી ફટોફટ કેમેરો લઈ લઈએ બરા હું કેમ ચાલે વાગ્યું પગમાં હે પગમાં શું વાગ્યું તો મેં લઈ લીધી છે બે ગા રહી મારી જોડે સોની A7R3 મારી ઈચ્છા એવી હતી કાલે અમારા જોડે કીટમાં કેવું છે બે કેનન છે અને એક સોની છે મારી ઈચ્છા એવી હતી સોની કેનન ને નિકોન ત્રણે ત્રણ કીટ ત્રણે ત્રણ અલગ અલગ પણ ભાગ્યા અને જો વસ્ત્રાપુર આવ્યો હોય ને તમારે વડાપાઉ ના ખાવ તો આયેલા નકામા કહેવાય પણ આજે નકામું જ કહેવાશે કેમ કે ઘરે ખાવા બની ગયું છે અને થયું છે મોડું ઘરે જઈને હજુ ઘણું બધું સેટિંગ કરવાનું છે બધું સેટ કરવાનું બહુ કામ બાકી છે તો ભાગીએ સીધા ઘરે ડ્રાઈવર બદલાઈ ગયા છે હવે ડ્રાઈવિંગ કરશે નવા ડ્રાઈવર મળી ગયા નવા ડ્રાઈવર મળી ગયા છે હવે તો ગટેશ ડ્રાઈવિંગ કરશે એકવાર પહેલાં પેટ્રોલ વેટ્રોલ પૂરાવી લઈએ પછી કાલે એક્ટિવા લઈને જવું છે ને હવ જા જા હવે ઠંડીમાં મરી જવું ગાડું લઈને જ જવું એટલે આ ગાડીને પેટ્રોલ પૂરાવવાનું હવાર પૂરાવીશું વસ્ત્રાપુર થી હું ઘરે આવી ગયો છું અને રસ્તામાં ઠંડી જબરજસ્ત લાગી ખબર નહીં મને કમર અત્યારે સખત દુખે છે અને કામ બી ઘણા બધા બાકી છે તો હું પહેલાં ફટાફટ જમી લઉં અને જમીને પછી ગટાને ફોન કરું બોલાવું બધું પેકઅપ પેકઅપ ને બધું કરવાનું છે ઘણું બધું કામ છે તો ફટાફટ હું જમી લઉં તો હું અભી હાલ ઘરે તો કેટલી વખત બોલું છું હું કાકાના ગલ્લે આવ્યો છું જસ્ટ મારું બધું જ કામ પતાવીને જે કેમેરાનું કામમાં હું ગાંડો થયો હતો ને કાકા એ ફોન પર વાત કરાય માર ગોળી હું એટલો બધો કામમાં વ્યસ્ત થઈ ગયો એનું કારણ તમને કહું કે ત્રણ કેમેરા બરોબર ત્રણ કેમેરા એ ત્રણ કેમેરા દરેક કેમેરાની બે બે બેટરી દરેક કેમેરાનું ચાર્જર પછી ફ્લેશનું ચાર્જર ફ્લેશના બે સેટ પછી એલઈડી એલઈડીના બે ચાર્જર એલઈડીની બે બેટરીઓ એટલે આ બધું ચાર્જિંગમાં મૂકવાનું અને એ બધું ચાર્જિંગમાં મૂક્યા પછી કયું કયા ચાર્જરમાં કયો વાયર હતો એની કઈ બેટરી છે આ બધું અલગ 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 મૂકવામાં હું લગભગ છેલ્લા કલાકથી એવો ગાંડો થયો ને કામ ના પૂછો વાત હું આખો આમ ફ્રસ્ટ્રેટ થઈને ઘરની બહાર નીકળ્યો છું એમ કામ કંટાળી ગયો કાકા કાયદેસર કંટાળી ગયો મેં તમને તમે સાંભળ્યું નહીં એકચ્યુઅલી એમાં કેવું છે ત્રણ કેમેરા દરેક કેમેરાની બે બે બેટરીઓ દરેક કેમેરાના અલગ અલગ ચાર્જર પછી ફ્લેશ ફ્લેશના બે સેલ અલગ અલગ એટલે બે એટલે 4x8 સેલ એના ચાર્જર બેટરીઓ એલઈડી એલઈડીની બેટરીઓ આ બધું અલગ અલગ બેગમાં બધું સેટ કરવાનું એટલે કે કાલે આપણને ઈઝી ટુ યાદ મને તરત યાદ આવે કે આમાં પડી આમાં પડી એ બધું એટલે એ કરવામાં મેમરી કાર્ડ એટલે હા જો મેમરી કાર્ડ દરેક કેમેરાની અંદર જે જે કાલે યુઝમાં લેવાની મેમરી કાર્ડ નાખી દીધા અને બાકી જે સ્પેરમાં આપણે રાખતા હોય કે એક ભરાઈ જાય ત્યારે બીજું લઈશું એ પાછા અલગ મૂકી દીધા વિડીયો વાળા કેમેરામાં હાઈ એમબી વાળા નાખ્યા ને બધું એટલું બધું કર્યું છે ને તમને મારી ભડાશ અત્યારે દેખાતી હશે અને ખાવાનું કાકા મેં ફટોફટ ખાધું આજ તો બપોર ખાધું જ નહીં આજ બપોરે ખાધું નહીં ને હાજે આવું બધું કાલે હવે જેના ઓર્ડરમાં જઈએ છે ને એ લોકો વ્લોગ જોવો છે આપણા તો અમને લોકોને જમાડજો વ્યવસ્થિત
એટલે ભાવ પૂછજો અમને લગનનો ટાઈમ ઉપર. ભલે અમે થોડાક મોડા જમીશું પણ આઈને ખાલી એક વખત કહેજો જમ્યા કે નહીં, એટલે અમને એમ થશે ના જમ્યા એમ તો અમે કહીએ તમને ના ના લાવો લાવો. ના ના ખાલી મજાક કરતા હતા. અને ઘટી તો ઘરે જઈને હોઈ ગઈ હશે ખબર નહીં. હું હજુ થોડી વાર બેસીશ અને કાલે સવારે વહેલું ઉઠવાનું છે. લગભગ કેટલા વાગે કહું, સાત વાગ્યાની આસપાસ ઉઠવાનું છે. અને પેટ્રોલ પુરાવવાનું તો રહી જ ગયું ગાડીમાં, એટલે કાલે સવારે ઉઠાવીને જ પુરાવીશું. બીજું કંઈ કહેવું છે કાકા તમારે? પછી એને સેવ કરીશ ઘરે જઈશ, એટલે ઘરે જતા સેવ થશે બે ત્રણ કલાકે, પણ હું તો સેવ કરું મૂકીને ભૂઈ જઈશ. જાઓ બધું વ્લોગ ને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. મળીએ એક સરસ મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યોર હોમ.